ઈડર ખાતે આશા વર્કર અને ફેસિલિટેટરો દ્વારા વિવિધ માંગણીઓને લઈને મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું। गुजरात आशा एंड हेल्थ वर्कर यूनियन तरफ थी गुजरात 40,000 થી વધુ આશા વર્કરો અને ફેસિલિટેટર બહેનોની વિવિધ માંગણીઓ મુદ્દે ઈડર મામલતદાર કચેરી ખાતે ઈડર તાલુકાની આશા વર્કર અને ફેસિલિટેટરો દ્વારા આવેદનપત્ર આપી યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી, જેમાં આશા વર્કરો દ્વારા કોરોના કાળમાં પ્રશંસનીય કામગીરી કરી હોવા છતાં યોગ્ય વેતન આપવામાં આવ્યું નથી અને કોરોના સમયે કરેલી કામગીરીને કારણે નિયત કામગીરી પર અસર થયેલ છે અને ઇન્સેન્ટિવની રકમમાં પણ ઘટાડો કરેલ છે અને નજીવું વેતન ચૂકવેલ છે, તો આગામી બજેટમાં આશા વર્કર અને ફેસિલિટેટરો બહેનોની માંગણી છે કે સરકાર દ્વારા કોરોના દરમિયાન કરેલી કામગીરી માટે દૈનિક 300 રૂપિયા એરિયર્સ ચૂકવવામાં આવે, આશા વર્કરોને માસિક રૂપિયા 6,000 એરિયર્સ ચૂકવવામાં આવે, ફેસિલિટેટરો બહેનો મુસાફરી ભથ્થાને બદલે 8,000 રૂપિયા ફિક્સ પગાર નક્કી કરવામાં આવે, આશા વર્કર અને ફેસિલિટેટરો બહેનોને સાડી અને ડ્રેસને 3 વર્ષ પૂરા થયા છે જે નવા આપવામાં આવે અને ઇન્સેન્ટિવ ચૂકવવામાં લાભાર્થીને એપીએલ બીપીએલ ભેદ રદ કરવામાં આવે તથા મોસાની ડિલિવરી કેસમાં ઇન્સેન્ટિવ ચૂકવવામાં આવે, ફેસિલિટેટરની જગ્યા ઉપર આશા વર્કરોની સિનિયોરિટીના ધોરણે નિમણૂક કરવામાં આવે અને આશા વર્કર અને ફેસિલિટેટર બહેનોના કામના કલાકો નક્કી કરવામાં આવે એવી વિનંતી કરતું આવેદનપત્ર ગુજરાતના આરોગ્ય મંત્રી અને કલેક્ટરોને ઉદ્દેશીને ઈડર મામલતદારને આપવામાં આવ્યું હતું। રાજેશ ચાવડા, ZSTV ઈડર। અમે આશા વર્કરો અમે એટલા માટે લડીએ છીએ તો અમારું કંઈક ઉદ્ધાર થાય, અમને કામગીરી પ્રમાણે મહેનતાણો મળે, ઓછા પગારમાં અમારા ઘરનું પણ પૂરું થતું નથી અને સરકાર કહે છે કે સેવા કરો પણ સેવા પણ કેટલી કરવાની એમ, અને બીજું એમ તો અમારો કોરોના વોરિયર્સમાં અમે જેટલું કામ કર્યું એટલું અમને મહેનતાણું મળ્યું નહોતું, અમારું કમસે કમ 6 કે 7 હજાર તો અમારો પગાર હોય તો અમારું ઘરનું પણ પૂરું થાય અને અમે સેવા પણ કરી શકીએ, બીજું તો કંઈ મળતું નથી એમ। અમારે દરેક ટાઈમે શોષણ થાય છે, સરકારના જ્યારે ઈચ્છા થાય ત્યારે ફોન કરીને માહિતી માગવાની, કામગીરી માગવાની, પણ કોઈ ટાઈમ નક્કી નહીં, કોઈ ફિક્સ નહીં, કોઈ પગારનો કોઈ ઠેકાણા ના, પણ નીકળે